नमस्कार मित्रों, हूँ વાળા ભાવના લોકસભા ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। તો જોઈએ આજના મુખ્ય સમાચાર લીલિયાથી અમારા રિપોર્ટર દીપક ભટ્ટ સાથે। લીલિયા તાલુકાના અંટાળિયા ગામના શ્રી અંટાળેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં ગુજરાત વિધાનસભાના ઉપદંડક શ્રી કૌશિક વેકરિયાજીની અધ્યક્ષતા તથા મંડળીના ચેરમેન અને સાંસદ શ્રી એમપી નારાયણભાઈ કાછડિયા, પૂજ્ય શ્રી ભક્તિબાપુ, પૂજ્ય શ્રી લવજીબાપુની વિશેષ ઉપસ્થિતિમાં આયોજિત શ્રી સમૃદ્ધિ નાગરિક શરાફી સહકારી મંડળીની ચોથી વાર્ષિક સાધારણ સભામાં સંતો મહંતો, રાજકીય અને સામાજિક આગેવાનો સહિત હજારોની સંખ્યામાં આમ જનતાની હાજરીમાં યોજાઈ હતી, જેમાં નારાયણભાઈએ મંડળીની કામગીરી વિશે વિસ્તારમાં જણાવેલ। અને ખરેખર આપણે ઘરે પણ આપણા પરિવારનો જણ હોય તો પણ આપણે ન સાચવી શકીએ એવા લોકોને ખરેખર સાચવે છે અને સાજા કરીને પરત એમના ઘેર મોકલે છે એવા આજની આ વાર્ષિક સાધારણ સભાના અધ્યક્ષ પરમંદિરી ભક્તિરામ બાપુ આપણી વચ્ચેથી રજા લઈને ગયા એવા આદરણીય લવજી બાપુ, એવા જ આપણા અમરેલી કુકાવા વિસ્તારના અને સરકારશ્રીના નાયબ દંડક ભાઈ શ્રી કૌશિકભાઈ વેકરિયા, આ વિસ્તારનો જે પ્રતિનિધિત્વ કરે છે મંદિરથી વધારાનો આધાર પૂજ્ય ભક્તિરામ બાપુ, આપણા પ્રદેશ ભાજપના મંત્રી, સાવરકુંડલા વિસ્તારના જાગૃત ધારાસભ્ય ધોરાજીયા, જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ શ્રી દિનેશભાઈ પોપટ, અમર ડેરીના ચેરમેન શ્રી અશ્વિનભાઈ સાવલિયા, NCUI ડાયરેક્ટર શ્રી ભાવનાબેન ગોંડલિયા, જિલ્લા ખરીદ વેચાણ સંઘના ચેરમેન શ્રી જયંતિભાઈ પાનસુરિયા, પ્રદેશ બક્ષીપંચ મોરચા મંત્રી મયુરભાઈ માંજરિયા, જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી સુરેશભાઈ પાનસુરિયા, શ્રી શરદભાઈ પંડ્યા, શ્રી રામભાઈ સાનેપરા, શ્રી મગનભાઈ કાનાણી, શ્રી મધુબેન જોશી, જિલ્લા પંચાયત ચેરમેનો શ્રી નીતિનભાઈ રાઠોડ, શ્રી જીતુભાઈ ડેર, શ્રી પૂનાભાઈ ગજેરા, શ્રી વિપુલભાઈ દુધાત, શ્રી મુકેશભાઈ બગડા, મહુવા માર્કેટિંગ યાર્ડ ચેરમેન શ્રી ઘનશ્યામભાઈ પટેલ, તાલુકા ખરીદ વેચાણ સંઘ પ્રમુખ શ્રી જિગ્નેશભાઈ પટેલ, સહકારી મંડળીઓના ચેરમેન શ્રી હરજીભાઈ નારોલા, શ્રી અનિલભાઈ વેકરિયા, શ્રી ગોરધનભાઈ ગેડિયા, જિલ્લા પત્રકાર એકતા સંઘના પ્રમુખ શ્રી સુરેશભાઈ દેસાઈ, શ્રી વિઠ્ઠલભાઈ માદલિયા, શ્રી મનુભાઈ દેસાઈ, શ્રી રમેશભાઈ કાથરોટિયા, શ્રી કાંતિભાઈ વઘાસિયા, શ્રી દેવચંદભાઈ કપોપરા, શ્રી વજુભાઈ ગોલ સહિત જિલ્લાના હોદ્દેદારો, જિલ્લા પંચાયત સભ્યો, તાલુકા પંચાયત પ્રમુખો તેમજ સભ્યો, નગરપાલિકા પ્રમુખો તેમજ સભ્યો, તાલુકા શહેર ભાજપના પદાધિકારીઓ, સેલ મોરચાના હોદ્દેદારો, ડૉક્ટર્સ, વકીલો, જીનિંગ અને સ્પિનિંગના અગ્રણીઓ, વેપારીઓ, સરપંચો, પત્રકારો, મંડળીના ડાયરેક્ટરો, સભા સાંસદ ભાઈઓ બહેનો અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। આગેવાનોએ મંડળીની કામગીરીને બિરદાવેલ, સાંસદ શ્રી નારાયણભાઈ કાછડિયાની સેવાનો ભરપેટ વખાણ કરેલ। સનાતન ધર્મ કી ખૂબ હૃદયથી હાની જે બોલવા બદલ અભિનંદન। આપણે જેમાં મોડા પડીએ બી તો હું તમારી પાસે જે અપેક્ષા રાખવી, સમૃદ્ધિ નાગરિક શરાફી સહકારી સમૃદ્ધિ નાગરિક શરાફી મંડળી ની આજની આ ચોથી વાર્ષિક સાધન સભા જે પૂર્ણ કરી, જે 2019 ડિસેમ્બરમાં આ મંડળીની સ્થાપના થઈ, અને ત્યાર પછી 2 વર્ષ સુધી કોરોના કાળમાં મંડળી સ્મૂત અવસ્થામાં રહી અને છેલ્લા 2 વર્ષથી આ મંડળી પ્રગતિને પંથે છે, ત્યારે આજે લીલિયા મુકામે શ્રી સમૃદ્ધિ નાગરિક શરાફી મંડળની બીજી શાખા આજે સવારે પરમ પૂજ્ય ભક્તિરામ બાપુ અને પરમ પૂજ્ય લવજી બાપુ
सानिध्य में आज आ मंडली ओपनिंग करूँ। आ मंडली मोटा लीलिया खाते जो शाखा शुरू करी एम डॉक्टर कुमाणी साहेब अने विजयभाई भालाणा आ बने अथक मेहनत करी अने गामडाओनो प्रवास करी अने 1000 सभासदो साथे आज आ मंडळीनुं ओपनिंग थयुं छे। अने आवनारा समयमां आ मंडळी छेल्ला 1 वर्षमां 5000 करता पण वधारे सभासदो आगळ करशे। अने आजे અમરેલી અને લીલિયા મોટા બંને શાખા 3000 સભાસદો સાથે આજે કાર્યરત છે, ત્યારે ગત વર્ષમાં આ મંડળીએ 10 લાખ કરતાં પણ વધારે નફો કરી અને સભાસદોનો વિશ્વાસ જીત્યો છે। અને મને કહેતા આનંદ થાય છે કે આ મંડળીની અંદર 60% બહેનો છે, એટલા માટે મને આનંદ છે કે આ દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને સહકાર મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ આ બંનેએ એક સહકાર વિભાગ કેન્દ્રમાં અલગ ખોલી અને સહકારથી સમૃદ્ધિ સુધીનું જે ધીમ રાખ્યું છે એના માધ્યમથી આજે સમૃદ્ધિ સેવા સહકારી મંડળી આગળ વધી રહી છે। અને આજની આ મંડળીની સાધારણ સભામાં ધારાસભ્ય ભાઈ શ્રી ખુશીભાઈ વેકરિયા, ભાઈ શ્રી સેવાભાઈ ગોહિલ, ભાઈ શ્રી જેવી કાકડિયા, ભાઈ શ્રી જનકભાઈ તળાવિયા, ભાઈ શ્રી મહેશભાઈ પછવાડા, તમામ ધારાસભ્યશ્રીઓ, તમામ જિલ્લા સંગઠનના હોદ્દેદારો, તમામ સહકારી સંસ્થાના આગેવાનો બધા જ આ વિશાળ સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છે, એ બદલ હું છોકરો ખૂબ આભાર માનું છું। અને ખાસ કરીને પત્રકાર મિત્રો પણ અહીંયા ઉપસ્થિત રહ્યા તો હું પત્રકાર મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। હસ્તો વંદે માતરમ, ભારત માતા કી જય, જય અંટાળીયા મહાદેવ। તો જો તારો હોલોક સમના ન્યૂઝ પરિમર્શના સમાચાર સાથે